તો આ તરફ એક પ્રેમમાં આંધળી બનેલી જનિતાએ તેના પ્રેમી સાથે મળીને તેના માત્ર 1.5 વર્ષના પુત્રની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। વાવ તાલુકાના બુકણા ગામના રહેવાસી અને ચારણા ગામમાં ખેત મજૂર કરતા ઠાકોર પરિવારમાં આ ઘટના બની છે। પહેલા તો આ માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ અને ત્યારબાદ તેના પ્રેમમાં અડચણરૂપ બની રહેલા માત્ર 1.5 વર્ષના માસૂમ દીકરાની ઠંડા કલેજે હત્યા કરી દીધી। આ ઘટનાને પગલે મહિલાના પતિએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હત્યારી માતા અને તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે। વાવ તાલુકાના બુકણા ગામમાં વતની અને હાલ થરાદ તાલુકાના ચારડા ગામે બીજાના ખેતરમાં ખેત મજૂરી કરતા ઠાકોર ભરતભાઈ નાગજીભાઈ તેમની પત્ની મંજુલાબેન ઠાકોર અને તેમના 1.5 વર્ષના પુત્ર સાથે મજૂરી કરતા હતા, ત્યારે 4 દિવસ અગાઉ નવરાત્રિની માતાજીની આઠમની પદલી ભરવા માટે પોતાના વતન બુકણા ગામે માતાજીના દર્શનાર્થે ગયા હતા અને ત્યાંથી પાછા ચારડા ગામ આવતા વાવ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈને ઊભા હતા। તે દરમિયાન ભરતભાઈની પત્ની મંજુલાબેન પેશાબ કરવાનું બહાનું બનાવીને અગાઉથી જ ત્યાં આવેલા ભોરડુ ગામના ઉદાભાઈ માજીરાણા સાથે મોટરસાયકલ પર ભાગી ગઈ હતી। મંજુલા જ્યારે ઉદાભાઈ સાથે મોટરસાયકલમાં નીકળી ત્યારે તેના પતિ ભરતભાઈને જોઈ જતા તેણે બૂમો પાડી હતી, પરંતુ આ બંને પ્રેમી પંખીડા મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા। પોતાના પ્રેમી સાથે ફરાર થયેલી મંજુલા અને તેની સાથે તેના 1.5 વર્ષના રવિને પણ લઈ ગઈ હતી। પોતાના પ્રેમી સાથે ભાગેલી મંજુલા માટે તેનો માસૂમ પુત્ર પ્રેમી અને તેના વચ્ચે અંગત પળોમાં નડતર રૂપ થતો હોવાના લીધે તેને અને તેના પ્રેમી ઉદાભાઈએ માસૂમ રવિનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી। તો બીજી તરફ ભરતભાઈ ઠાકોર આ ઘટનાને પગલે તેના સાસરિયાના ત્યાં પીરગઢ પહોંચ્યા હતા અને ભરત ઠાકોર પીરગઢમાં હતો તે દરમિયાન 2 ગાડીઓ સાથે પીરગઢના લોકો મંજુલાને લઈને આવ્યા હતા અને મંજુલા પાસે રહેલા કપડામાં વીંટાયેલો તેનો પુત્ર રવિને જ્યારે ભરત ઠાકોરે હાથમાં લીધો ત્યારે રવિની આંખો અને જીભ નીકળી હતી। ત્યારબાદ ભરત ઠાકોરના સાસરા પક્ષના લોકોએ મંજુલાની પૂછપરછ કરતા મંજુલાએ અને તેના પ્રેમીએ રવિનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું। પોતાના 1.5 વર્ષના પુત્રની હત્યા બાદ આઘાતમાં ડૂબેલા ભરત ઠાકોરે આ ઘટનાના અંગે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ કરતા થરાદ પોલીસે મંજુલા અને બોરડુ ગામના ઉદામ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે। પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ ખસેડ્યો છે અને મંજુલાની અટકાયત કર્યા બાદ બોરડુના ઉદામ માજીરાણાની શોધખોળ હાથ ધરી છે।